بسم الله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. خدا من دي عالم قرآن مجيد ما إرشاد فرماوي چه أي إيمان لاو نراو تقوى اختيار کرو અને સાચાઓની સાથે થઈ જાઓ. ખુદાવંદી આલમે આ દુનિયામાં ફકત અને ફકત ઇન્સાન માટે આસમાનથી વહી નાઝિર કરી, કિતાબ મોકલાવી અને નબીઓ અને ઇમામોને હિદાયત માટે મોકલ્યા. જ્યારે કે બીજી કોઈ પણ મખલુક માટે આવી ફેસિલિટી રાખવાની જરૂર રહેતી નથી. શું કામ? ગાય છે, બકરા છે, પક્ષીઓ છે, કોઈ માટે કઈ હુકમ અલ્લાહ તરફથી નાઝિલ નથી થયા. ફકત અને ફકત નાઝિલ થયા હોય કઈ હુકમ તો એ આ હઝરતે ઇન્સાન માટે છે. શું કામ? કારણ કે ખુદાવંદી આલમે આ ઇન્સાનને અક્લ આપી છે અને એનામાં એવી કેપેસિટી રાખી છે કે આ ઇન્સાનની જાત અલ્લાહ સુધી પહોંચી શકે છે. હવે જ્યારે આ ઇન્સાનમાં એવી કેપેસિટી છે તો ખુદાવંદી આલમે એને એ બધા હુકમોમાંથી એક હુકમ આપ્યો કે તમે પરહેજગાર બનો, તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ. હવે આ દુનિયામાં આપણે ઇન્સાનને જોઈએ છીએ કે દરેક ઇન્સાન એક ખાસ રીતે જીવન જીવે છે. કોઈ ઇન્સાનને ગમે છે કે હું એવી રીતે જીવન વિતાવું કે મારી પાસે દુનિયાની બધી વસ્તુ હોય, અને અમુક ઇન્સાન એવી રીતે જીવન વિતાવે છે કે ના, મને આ દુનિયાને સાવ તર્ક કરી દેવી છે. તો પછી સવાલ એ આવે કે આ દુનિયામાં ઘણા બધા ઇન્સાન જાત જાતની જીવન જીવે છે, તો આમાંથી બહેતરીન જીવન કયું? તો મારા દોસ્તો અને વડીલો, જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ મેઅરાજ ઉપર જાય છે, મેઅરાજની ઈ બુલંદી ઉપર જાય છે કે જ્યાં એના માટે કહેવામાં આવે છે સુમ્મ દના ફતદલ્લા ફકાન કાબ કૌસૈને અવ અદના, એટલે કે મેરાજમાં જ્યાં બધા નબીઓ પહોંચ્યા હતા એના કરતા પણ વધારે આગળ, એટલે સુધી કે જેમાં ઇલાહી પરદા અને એના હદીફ વચ્ચે બહુ કઈ ઝાઝો એવો ફાસલો નથી, એટલે અલ્લાહની એકદમ નજદીક થયા. એ રસૂલ ત્યાં જઈને અલ્લાહથી સવાલ કરે છે, ખુદાએ તો મને બતાવો કે અમારે જીવન કેમ જીવવું. ખુદાવંદી આલમ પણ
પોતાના હબીબથી સવાલ કરે છે, યા અહમદ. તમે હદીસે મેઅરાજમાં જોશો ને તો ખુદાવંદી આલમ બધી વાત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સાથે આ નામથી પુકારે છે, યા અહમદ. તો કે યા અહમદ હલ બદરી અય્યુ અયશિન અહના, અય અહમદ શું તમને ખબર છે કે જિંદગીમાં સૌથી બહેતરીન જીવન કયું છે? રસૂલ ખુદા એક જ જવાબ આપે છે, નાનકડો એવો જવાબ, લા યા ઇલાહી. ખુદાએ મને નથી ખબર કે સૌથી બહેતરીન જીવન તારી નજરમાં કયું છે. આપણે આ દુનિયામાં ઘણા ઇન્સાનને જોઈએ છીએ, એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર, ઘણા ઇન્સાન વેપારમાં બહુ સારા એવા હોય, આટલો વેપાર કરશે કે લાખોપતિ ને કરોડોપતિ બની જશે. વેપારમાં સારા છે પણ પછી સામે વ્યવહારમાં ઝીરો. ઘરે એની માં હોય બાપ હોય એને સલામ કરવાની પણ એને ફુરસદ હોતી નથી. તો આપણે એમ કહીએ કે આ માણસ વેપારમાં બહુ સારો છે પરંતુ વ્યવહારમાં ઝીરો છે. ઘણા ઇન્સાન આ દુનિયામાં એવા હોય છે કે જેણે ઇલ્મ બહુ હાસિલ કરી લીધો હોય, માસ્ટર ડિગ્રી મેળવી લીધી, પીએચડી થઈ ગયો, પણ પછી ઈ એનું નોલેજ, એનું એજ્યુકેશન, એના જીવનમાં એને રંગ લાવવો જોઈએ, એની ફિક્રમાં એને બદલાવ લાવવો જોઈએ, ઈ કઈ હોય ના. બલકે ઈ બધી વસ્તુમાં ઈ ઇન્સાન ઝીરો હોય. દાખલા તરીકે સિલે રહેમ કરવાની વાત આવે તો આ ઇન્સાન એજ્યુકેટેડ હોવા સાથે ઘમંડી પણ બની ગયો હોય તો કે હવે શું બધાને સલામ દુઆ કરવા જાવી, ઈદમાં મુસાફરો લેવા જવો, કોઈને ગિફ્ટ આપવું, આ બધી વસ્તુમાં મને જ્યાં પ્રોફિટ દેખાય હું ત્યાં જાઉં, એનો મતલબ શું? આને એજ્યુકેશનમાં તો આગળ વધ્યો પણ અમલના મેદાનમાં આ ઇન્સાન શું રહી ગયો? ઝીરો રહી ગયો. તો ઘણા ઇન્સાન ઇલ્મમાં આગળ વધે છે, અમલમાં ઝીરો હોય છે. ઘણા ઇન્સાન જે છે રાત રાત જાગીને ઇબાદત કરતા હોય એટલે કે અમલના મેદાનમાં બહુ આગળ વધી ગયા. પણ એને પૂછવામાં આવે કે તું શા માટે ઇબાદત કરે છે તો કઈ નથી ખબર, મારા મા બાપ અથવા મારા બાપ દાદા અથવા મારા સમાજે મને ઇબાદત કરવાનું કીધું એટલે હું ઇબાદત કરું છું. તો આ ઇન્સાન અમલમાં આગળ છે પરંતુ એની પાસે કઈ મારેફત જેવી વસ્તુ નથી. તો આ દુનિયામાં આપણે ઘણા બધા ઇન્સાનને જોશું, અમુક લોકો વેપારમાં આગળ હોય, અમુક લોકો વ્યવહારમાં આગળ હોય, અમુક લોકો ઇલ્મમાં આગળ હોય, અમુક લોકો અમલમાં આગળ હોય. તો આ બધા પાછા પોતાની જાતને બહુ સારા સમજે કે અમે જ બહેતર છીએ. તો હવે આપણે ખુદ ફેસલો નથી કરવાનો, બલકે ખુદાવંદી આલમ ખુદ રસૂલે ખુદાથી પૂછે છે, આઈ અહમદ શું તને ખબર છે આ દુનિયામાં ઘણા બધા માણસો જીવન વિતાવે છે એમાંથી સૌથી બેસ્ટ લાઈફ કોની છે, બેસ્ટ જીવન કોનું છે? રસૂલે ખુદા એક જ જવાબ આપે છે, નહીં ખુદાએ મને નથી ખબર, તું બતાવ. હવે ખુદાવંદી આલમ સરસ મજાનો જવાબ આપે છે, એ ઇન્શાલ્લાહ એ જવાબ ઉપર આપણે કાલે વાત કરશું. પરંતુ આજે આપણે એક છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસથી ફાયદો ઉપાડીએ. કે જેમાં છઠ્ઠા ઇમામ ફરમાવે છે, અગર ઇન્સાનના જીવનમાં આ પાંચ વસ્તુ ના હોય ને તો એનું જીવન અધૂરું જીવન છે, ઇનકમ્પ્લીટ લાઈફ કહેવાય જેને કહેવાય. કે એને બધી વસ્તુ આ દુનિયામાં મળી નથી, અથવા તો એને જેવી પ્રોગ્રેસ કરવી જોઈએ હતી આ પાંચ વસ્તુ અથવા એમાંથી અમુક વસ્તુના અભાવના કારણે આ ઇન્સાન આગળ નથી વધી શક્યો. અને આપણો મોજુ સિલે રહેમ પણ છે, પણ હું બીજી રીતે આ વાતને કરવા ચાહું છું કે અગર જો આપણી જિંદગીમાં આ પાંચ વસ્તુ ના હોય ને તો આપણે આપણા સમાજમાં પણ સરખી લાઈફ નથી જીવી શકતા.
હવે એ પાંચ વસ્તુ કઈ છે એ થોડી વાત તમને કરી અને પછી રહેમતને તમામ કરો ને ઇન્શાલ્લાહ આવતીકાલની મજલિસમાં અલ્લાહ શું કહ્યું જિંદગીને બહેતર જિંદગી કહે છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો આપણા છઠ્ઠામાં ફરમાવે છે કે ઇન્સાન માટે અગર જો આ પાંચ વસ્તુ ના હોય તો એની લાઈફ એનું જીવન અધૂરું છે. એમાં સૌથી પહેલી વસ્તુ જે ઇન્સાનની માટે આવે છે ઇન્સાનની તંદુરસ્તી છે, સેહત છે. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, જાન છે તો જાન છે, અગર જો આ જીવને સરખો ના રાખ્યો તો પછી એ જીવીને શું ફાયદો. ઘણા ઇન્સાન હોસ્પિટલમાં જીવે છે, કોમાની હાલતમાં જીવે છે, શ્વાસ ચાલે છે પણ પોતાની હાથે પાણી પણ પી શકતા નથી. શું કામ? કોમાની હાલતમાં છે, એટલે કે એના પાસે તંદુરસ્તી નથી. અગર જો આ તંદુરસ્તી ના હોય તો ઇન્સાન નમાઝ પણ સરખી પડી શકતો નથી. અગર જો આ તંદુરસ્તી ન હોય તો ઇન્સાન ઇલ્મ હાસિલ કરી શકતો નથી. અગર ઇન્સાન પાસે સેહત ઓ સલામતી ન હોય તો એ પોતાના ફેમિલી સાથે સિલે રહેમ પણ નથી કરી શકતો. ઇસ્લામમાં સિલે રહેમ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે ને, કહે છે કે સિલે રહેમ કરો, ભલે તમારા ફેમિલી તમારા સાથે સંબંધ તોડે તો પણ તમે જાઓ અને એના સાથે સિલે રહેમ કરો. સિલો અરહામકુમ વલૌ બિસલામ, ઓછામાં ઓછું તમે સલામ કરવાથી તમારો સિલે રહેમને શરૂ રાખો. પરંતુ આ બધી વસ્તુ ક્યારે શક્ય બને? જ્યારે ઇન્સાન પાસે તંદુરસ્તી હોય. જ્યારે તંદુરસ્તી જ ના હોય, સેહત ઓ સલામતી જ ના હોય તો આ ઇન્સાન કેવી રીતે સિલે રહેમ કરવામાં આગળ વધી શકશે? કેવી રીતે ઇબાદતના મેદાનમાં આગળ વધી શકશે? કેવી રીતે વેપારના મેદાનમાં આગળ વધી શકશે? કેવી રીતે અમલના મેદાનમાં આ ઇન્સાન આગળ વધી શકશે? સૌથી મહત્વની વસ્તુ ઇન્સાન માટે જે જરૂરી છે એ છે એની તંદુરસ્તી. આયતુલ્લાહ બેહજત પોતાના શાગીર્દોને કહેતા કે ધ્યાન રાખજો બીમાર નહીં પડતા. તો કે કેમ? એ આપણા હાથમાં ના હોય. તો કે ના, ધ્યાન રાખો તમારી સેહતનો. એવું ના બને કે કાલ સવારે જમાનાના ઇમામ હઝરત મહેદી અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફનો ઝુહૂર થઈ જાય. અને તમે બીમારીના ખાટલામાં પડી આવો એને નુસરત માટે આગળ ન વધી શકો. તો અગર જો આ સેહતો સલામતી આપણા પાસે હશે તો જ બીજા કાર્યો થઈ શકશે. બાકી જિંદગી હશે તો પણ એ જરાક કડવી હશે. અને કોઈ પણ નબી અને માસૂમ આપણને રજા નથી આપતા કે આપણે અલ્લાહની બારગાહમાં માંગણી કરીએ કે ખુદાયા તું મને બીમારી મોકલ ના. કોઈ ઇમામ અને માસૂમે આપણને રજા નથી આપી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ ના જમાનામાં એક માણસ રસૂલે ખુદાના ખુતબામાં બેઠો હતો. રસૂલે ખુદા અઝાબની વાત કરતા હતા કે ત્યાં ગુનાહોનો આ અઝાબ દેવામાં આવશે ને ત્યાં કયામતમાં આ અઝાબ કરવામાં આવશે. આ માણસ ડરી ગયો, સાહાબી ડરી ગયો, ઘરે જાય છે. અને બીમાર પડી જાય છે. બીજે દિવસે નમાઝમાં નથી આવતો. આ નમાઝ જમાઅતનો ફાયદો છે કે એક માણસ ના દેખાય તો આપણે પૂછીએ કે ઓલો રેગ્યુલર નમાઝ જમાઅતમાં આવવા વાળો માણસ આજે કેમ નથી આવ્યો. રસૂલે ખુદાના જમાનામાં આ વસ્તુ હતી, પણ અત્યારે આપણે એકબીજાથી બહુ વિખરાઈ ગયેલા છે. બાજુમાં કોણ નમાઝ પડે છે આપણને ખબર પણ નથી હોતી. નમાઝમાં બીજે દિવસે દેખાણો નહીં એટલે રસૂલે ખુદા પૂછે છે કે પેલો સહાબી રોજ નમાઝમાં આવતો કેમ નથી આવતો. તો રસૂલે ખુદાને કહેવામાં આવે છે કે એ માણસ બીમાર પડી ગયો છે. હવે બીમાર પડે તો શું? પહેલો ફરીજો મોમિન માટે એ છે કે એની ખબર કાઢવા જાય, અયાદત માટે જાય. આ રસૂલની સુન્નત પણ છે, એ અયાદત માટે જાય છે રસૂલે ખુદા. અને રસૂલે ખુદા એની પાસે જઈને પૂછે છે કે હમણાં ગઈકાલ સુધી તો સારું હતો, આજે કેમ બીમાર પડી ગયો?
શું થઈ ગયું? તો કે અરસુલ્લાહ, કઈ બહુ મોટી વાત નથી, આ મારી દુઆ કબૂલ થઈ ને એટલે હું બીમાર પડી ગયો. તો કે કેવી રીતે તારી દુઆ કબૂલ થઈ અને તું બીમાર પડી ગયો? તો કે અરસુલ્લાહ, તમે જે ગઈકાલે ખુતબો આપ્યો ને અઝાબ ઉપર, તો મને મારા ગુનાથી ડર લાગવા લાગ્યો. હું એટલો ડરી ગયો, એટલો ડરી ગયો કે મેં ખુદા પાસે દુઆ કરી કે ખુદાયા, તારે મને જે અઝાબ કરવો હોય ને તો મને આ દુનિયામાં કરી દે, પછી આખેરતમાં ખુદાયા તું મને અઝાબ કરજે નહીં. ખુદાયા, તારે મને ગરીબીમાં મુબતલા કરવો હોય ગરીબીમાં મુબતલા કરી દે, મારા ઉપર કોઈ સખત બીમારી મોકલવી હોય આ દુનિયામાં મોકલી દે કે જેથી મારા ગુનાહોનો કફારો થઈ જાય. તો મારી દુઆ કબૂલ થઈ ને હું બીમાર પડી ગયો ને હું મારી બીમારીથી રાજી છું. હવે રસૂલે ખુદા શું એને શાબાશી આપશે કે વાહ બહુ સારી દુઆ કરી? ના, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એને ફરમાવે છે કે શું તું ખુદાને કંજૂસ માને છે? શું માને છે? શું ખુદાને તું કંજૂસ માને છે કે ખુદા તને જે છે આ દુનિયામાં આપી દે ને આખિરતમાં માફ કરી દે? તે કેમ એવી દુઆ ના કરી કે ખુદાયા તું મને આ દુનિયામાં પણ માફ કર અને આખિરતમાં પણ માફ કર? શું તારી ખુદા એ દુઆ કબૂલ નહોતો કરી શકતો? આનો બેશક. તો તારી માટે જરૂરી છે કે તું બીમારી ના માંગ, કારણ કે તારો પરવરદિગાર કરીમ છે. તો દુઆ માંગ, રબ્બના આતિના ફિ દુનિયા હસના વફિ આખિરતિ હસના વકિના અઝાબન્નાર. કે ખુદાયા તું મને દુનિયામાં પણ નેકી આપ અને આખિરતમાં પણ નેકી આપ, અને મને કયામતના આખિરતના જહન્નમના અઝાબથી તું મને બચાવી લે. એક સલવાત પડી મોહમ્મદ વા આલી મોહમ્મદ પર. આ એક વસ્તુ કે અગર જો ઇન્સાનના જીવનમાં સેહત ઓ સલામતી અને તંદુરસ્તી ના હોય તો પછી એ ઇન્સાન એક પણ ફિલ્ડમાં જે છે એ પ્રોગ્રેસ નહીં કરી શકે, તરક્કી હાસિલ નહીં કરી શકે, પોતાના ફેમિલી સાથે સિલે રહેમ નહીં કરી શકે. ઇલ્મ અને અમલના મેદાનમાં અથવા વેપાર અથવા વ્યવહારના ફિલ્ડમાં જે છે એ ઇન્સાન આગળ વધી શકશે નહીં. માટે જરૂરી છે કે દરેક ઇન્સાને વિચાર કરવો જોઈએ કે હું કેવી રીતે મારી આ શરીરને દરેક બીમારીથી મહેફૂઝ રાખી શકું, કારણ કે આ શરીર આપણું જે છે એ અલ્લાહની એક અમાનત છે. હવે અલ્લાહની અમાનતમાં આપણે ખયાનત નથી કરી શકતા, એટલે કે ના તો આપણે ખુદ જાણી જોઈને બીમાર થઈ શકીએ છીએ, ના તો આપણે આપણા હાથ પગ અને આંખ કાન કાપી શકીએ છીએ, ના તો આપણે ખુદકુશી કરી શકીએ છીએ. શું કામ? કારણ કે આ શરીર અલ્લાહની અમાનત છે, એને સાચવીને સહીઓ સાલીમ રાખવાનું છે કે જેથી આપણે અલ્લાહ સુધી પહોંચી શકીએ, નહીતર આપણું જીવન આપણા છઠ્ઠા ઇમામના કહેવા મુજબ અધૂરું જીવન છે. બીજી વસ્તુ કે અગર જો ઇન્સાનના જીવનમાં આ વસ્તુ ના હોય ને તો ઇન્સાનનું જીવન અધૂરું છે. એ શું છે કે જે આપણા ખોજાભાઈને બહુ ગમે? પૈસો. દોલત અગર જો ના હોય ઇન્સાનના જીવનમાં તો એના જીવનમાં એક મોટી ખામી છે અને એનું જીવન અધૂરું જીવન છે. કારણ કે આ દોલત થકી આ ઇન્સાન ઘણા બધા કાર્યો કરી શકે છે. હજ્જો ઝિયારત આ પૈસા થકી થાય છે, હોમસો ઝકાત આ પૈસા થકી થાય છે, સદકો ઇન્સાન આ પૈસા થકી કાઢી શકે છે, ઇન્સાન સિલે રહેમ પૈસા થકી કરી શકે છે. અગર પૈસા જ ના હોય તો એમ નથી કે જિંદગી અટકી જશે, ના, જિંદગીમાં એક મોટી ખામી હશે કે ઇન્સાન આગળ ના વધી શકે. માટે જરૂરી છે કે ઇન્સાન પોતાની ગરીબીને દૂર કરવા માટે બધી કોશિશ કરે અને મહેનત કરે. ઇસ્લામ પોતાના માનવાવાળાઓને બે વસ્તુ ક્યારેય નથી શીખવાડતો. કઈ છે બે વસ્તુ? એક છે કોઈ પાસે ભીખ માંગવી, આ ઇસ્લામમાં મોટો અયબ છે, ઇસ્લામ ભીખ માંગતા નથી શીખવાડતો. અને બીજી વસ્તુ કે જે ઇસ્લામ નથી શીખવાડતો એ છે ગરીબ રહેવું.
બસ મારા પાસે 2 રૂપિયા આવી ગયા છે 5 રૂપિયા આવી ગયા છે અથવા 500 રૂપિયા આવી ગયા છે મારો આજનો ખર્ચો થઈ ગયો કાલની વ્યાધી ના કરો ના તો એવી રીતે જીવન વિતાવ કે તારી જિંદગીમાં ગરીબી ના આવે તારી તારે કોઈની સામે હાથ ના ફેલાવવો પડે અગર જો આ સરોત નહીં હોય અમીરી નહીં હોય તો આ ઇન્સાન બહુ પાછળ રહી જશે અને મોલાય કાયનાત حضرت امیر المؤمنین علی ابن ابی طالب علیہ السلام و السلام فرماوے چھے قاد الفقر ان یکونا کفرا کہ گھنی وقت ایو بنے چھے کہ غریبی انسان نا کفر نو کارن بنے چھے گھنی وقت آ انسان પોતાની ગરીબીના લીધે અલ્લાહનો મુનકિર પણ બની જાય છે અલ્લાહનો ઇનકાર કરવા વાળો પણ બની જાય છે માટે જરૂરી છે કે આપણે આ ગરીબીથી બચતા રહીએ અને બનતી કોશિશ કરીએ મહેનત કરીએ કે આપણી જિંદગીમાંથી ગરીબી દૂર થાય પણ હવે અગર નથી થતી તો પછી સબર કરવાની છે પહેલેથી સબર કરવાનો ઇસ્લામે નથી શીખવાડ્યો અચ્છા અગર જો દોલત ખૂબ આવી ગઈ તો પછી એના ઉપર ઘમંડ પણ નથી કરવાનો એની મોહ માયા રાખવાની મનાઈ કરવામાં આવી છે ના તમને જે હુકમ આપવામાં આવ્યા છે કે તમે આ તમારી દોલત થકી જે તમારા ઉપર વાજિબાત છે હજ ઝિયારતની એ તમારે અંજામ આપવાની છે ઘમંડ કરવા માટે આ અમીર બનવાનું નથી પણ અગર જો સર્વોચ્ચ ઇન્સાનને જિંદગીમાં નથી તો પછી આ ઇન્સાન ઘણો પાછળ રહી જઈ શકે છે ત્રીજી વસ્તુ કે અગર જો એ વસ્તુ એની જિંદગીમાં ના હોય ને તો આ ઇન્સાન ઘણો પછાત રહી જાય છે અને એ શું છે ઇન્સાનના જીવનમાં એની સારી પત્ની નેક વાઇફ અગર જો સારી પત્ની કોઈ પાસે ના હોય અને માથા મારે હોય તો પછી ઇન્સાનનું અડધું જીવન શું થઈ ગયું બરબાદ થઈ જાય અમારા વડીલોને આગળ બહુ હોઠા બહુ ખબર હોય આપણે શું કહેવાય કહેવતો બહુ ખબર હોય અને આગળ જમાનામાં બહુ બોલાતું કે જેની સવારની ચા બગડી ને જેની ચા બગડી એની સવાર બગડી જેની દાળ બગડી એનું બપોર અથવા દિવસ બગડ્યું જેનું આથું બગડ્યું એનું વર્ષ બગડ્યું અને જેની પત્ની બગડી એનો ભાવ બગડ્યો બરાબર છે ને માવતર તો આ જિંદગીની એક ખૂબસૂરતી અને શોભા અગર કોઈ વસ્તુ હોય તો ઇન્સાનની નેક પત્ની છે એની સારો એનો સારો લાઈફ પાર્ટનર છે અગર પત્ની સારી ના હોય તો ઇન્સાન ઘણી નેકીમાં આગળ વધવાથી પાછળ રહી જાય છે આજે આપણે સમાજમાં જોઈએ છીએ ને કે આપણી પત્નીના સગા આપણા ઘરે મહેમાન બનીને આવ્યા હોય એટલે પત્ની એકદમ રાજી હોય પણ એના ધણીના સગા કોઈ મહેમાન બનીને આવ્યા હોય તો પછી મોઢું ચડાવેલું હોય થાય છે ઘણી વખત પણ અગર જો એની સામે નેક પત્ની હોય તો એ પોતાની જિંદગીમાં અદાલતથી પેશ આવશે અને એના શોહરને કહેશે કે જેવા તારા સગા છે એવા મારા સગા છે હું જેવી રીતે મારા સગાને રાખું છું એવી જ રીતે તારા સગાને રાખું અને અહીંયા જ્યારે નેક પત્નીની વાત કરીએ તો પછી પતિને પણ નેક રહેવું પડશે અને એને પણ જિંદગીમાં ઇન્સાફ અને અદાલત રાખવો પડશે એમ નહીં કે આપણે આપણી પત્નીને તો કહીએ કે તું મારા મા બાપની સારી સેવા કર અને હું તારા મા બાપ સામે જોઉં પણ નહીં અને એની આ ફખર અને દાદાગીરી કરું ના એ પણ ના થાય ઇન્સાફથી પેશ આવવાનું છે અગર જો સારી પત્ની હશે ને તો આ ઇન્સાન ઈમાનના બહેતરીન દરજ્જા સુધી પહોંચી શકશે પણ અગર જો એની જિંદગીમાં નેક જીવન સાથી નહીં મળે તો આ ઇન્સાન ઘણો પછાત રહી શકશે કરબલાના મેદાનમાં આપણે જોઈએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અમુક સાથીઓ એવા છે કે જે પોતાની પત્નીના કારણે આગળ વધ્યા છે ઝહરે કૈનને આપણે જોઈએ ઉસ્માની મઝહબ હતો પહેલેથી
ઇમામે હુસૈન અલેહિસ્સલામ નો જેવી રીતે આપણે ચાહવા વાળા છીએ જોહરે કહીને એવી રીતે નહીં હતો. એ હજમાંથી આવી રહ્યો હતો અને બંનેના કાફલા એક જગ્યાએ સાથે રોકાય છે. ઇમામ હુસૈન અલેહિસ્સલામ પૈગામ મોકલાવે છે. જોહરે કહીને તને ઇમામ હુસૈન અલેહિસ્સલામ પોતાના ખૈમામાં બોલાવે છે. જોહરે કહીને ત્યારે જમી રહ્યા હોય છે, ગળામાં લુકમો અટકી જાય છે. જોહરે કહીને પાણી પીવે છે. એની પત્ની કહે છે કે શું વિચાર કરે છે, તને ઇમામ હુસૈન અલેહિસ્સલામ બોલાવે છે? તો કે મને ખબર છે શું કામ બોલાવે છે. યઝીદ નો ને ઇમામ હુસૈન અલેહિસ્સલામ નો પ્રોબ્લેમ છે, એમાં હું શું કામ માથું મારું? ત્યારે જોહરે કહીન ની પત્ની કહે છે, આ જોહરે કહીન તને કોઈ સામાન્ય માણસ નથી બોલાવતો, બલકે ફરઝંદે રસૂલ ઇમામ હુસૈન અલેહિસ્સલામ બોલાવી રહ્યા છે. તું જા એક વાર વાત સાંભળીને આવી જા, આમનેમ તું નાના પાડી દે. જોહરે કહીન જાય છે અને પાછા આવે છે તો શું કહે છે કે મેં તને આઝાદ કરી, તું જઈ રહી શકે છે. એના ગુલામોને બધાને આઝાદ કરી દીધા, જાઓ આ બધું તમારું. તો કે તમે? તો કે હું હુસૈની થઈ ગયો. આ કેવી રીતે થયો? નેક પત્નીના કારણે. વહાબ ઈસાઈ મતલબ પાડતા હતા, શાદી કરીને પરત ફરી રહ્યા હતા. આશુરના દિવસે વહાબે કલબીનો 25મો દિવસ હતો શાદીનો. કેટલામો? 25મો, ઓનલી 25 ડેઝ. અને એની પત્ની એને આગળ વધારે છે કે જા ઇમામે હુસૈન અલેહિસ્સલામ ઉપર પોતાની જાનને કુરબાન કર. મુસલમાન પણ થાય છે, હુસૈન ઉપર ફિદા પણ થાય છે. શું કામ? કારણ કે પત્ની નેક હતી, ભલે 25 દિવસ થયા હતા શાદીને, પોતાની જાનને કુરબાન કરે છે. હઝરત મૂસા અલેહિસ્સલામના જીવનમાં 4 ઔરતો એવી હતી કે જેના કારણે હઝરત મૂસા અલેહિસ્સલામને કામયાબી મળી. વધારે સમય નથી, પૂરો થઈ ગયો છે અને મારે હજી 2 વાત કહેવાની છે. 4 ઔરતો હતી કે જેના કારણે હઝરત મૂસા અલેહિસ્સલામ કામયાબ થયા. એક તો એની માં કે જેણે હઝરત મૂસાને જન્મ આપ્યો અને પેટીમાં નાખી એની જાન બચાવી. બીજી એની બહેન કે જે મૂસાની પેટીને પાછળ ગઈ અને દૂધ પીવડાવવાના બહાને મૂસાને એની માથી મેળાવ્યા. તો એની બહેન. ત્રીજું, હઝરતે મૂસા અલેહિસ્સલામની પત્ની કે જેના થકી હઝરતે મૂસા અલેહિસ્સલામની આર્થિક હાલત, ઇકોનોમી હાલત સારી થઈ. અને ચોથી, ફિરઔનની પત્ની કે જેના કારણે હઝરતે મૂસા અલેહિસ્સલામની જાન બચી શકી હોય. તો ઔરતો જે છે બહુ સારો એવો રોલ ઇન્સાનના જીવનમાં નિભાવી શકે છે અને એને પ્રગતિના પંથે પહોંચાડી શકે. અને એમાં જે સૌથી વધારે અગર જો કોઈ સાથ આપી શકતું હોય ને તો ઇન્સાનની નેક પત્ની છે. માટે જરૂરી છે કે આપણે નેક જીવન સાથીની તલાશ કરીએ અને આપણે આપણા જીવન સાથી માટે હર હંમેશ નેક બનીને સામે આવીએ. અને ચોથી વસ્તુ ઇમામ સાદિક અલેહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, સલાતુ અલ દ્વાર, ઇન્સાનની જિંદગીમાં આગળ જો આ ચોથી વસ્તુ ના હોય તો ઇન્સાનનું જીવન અધૂરું છે અને એ ઘણા ફિલ્ડમાં આગળ નહીં વધી શકે, સમાજમાં સરખી રીતે નહીં રહી શકે, પોતાના ફેમિલીમાં ઇજ્જતની સાથે નહીં રહી શકે. એ ચોથી વસ્તુ ઇન્સાનની નેક ઔલાદ છે. અગર ઔલાદ ના હોય તો ઇન્સાનના જીવનમાં ગમ અને દુઃખ બાકી રહી જાય છે. અગર ઇન્સાનના જીવનમાં ઔલાદ હોય અને એ બગડેલી હોય, આડા રસ્તે હોય, તો પણ આ ઇન્સાન જે છે એ શરમથી પાણી પાણી થતો હોય છે અને બધાથી મોઢું ફેરવતો નજર આવે છે, કોઈને મોઢું દેખાડવાને લાયક નથી રહેતો. શું કામ? કારણ કે ઔલાદ બગડેલી છે. માટે સૌથી વધારે ભાર આપવાની અત્યારે જરૂરત છે તો આપણી ઔલાદ ઉપર છે કે ઔલાદ નેક હોવી જોઈએ. જેટલી પણ આપણે મહેનત કરશું આપણી ઔલાદ નેક થાય
એટલો આપણને આ દુનિયામાં અને આખરત બંનેમાં ફાયદો થશે. અગર જો ઓલાદને અગર જો આપણે નેક રાખીને તો એ કાલ સવારે આપણા સાથે નેકી કરશે, બગર અગર ઓલાદને સારા અખલાક ના શીખવાડ્યા તો પછી આ ઓલાદથી આશા નથી રાખવાની કે આ આવતીકાલે આપણા સાથે નેકી કરે. આજે આપણા પાસે એક વૃદ્ધ આશ્રમ છે, અગર જો ઓલાદો સારી ના રહી તો આ વૃદ્ધ આશ્રમ જે છે, ઓલ્ડ એજ હાઉસ જે છે, એ બહુ વધી જશે. માટે જરૂરી છે કે આપણે આ જમાનામાં સૌથી વધારે ઇન્વેસ્ટ જે કરવાનું છે એ ઓલાદની તરબિયત ઉપર છે કે એ નેક બનીને સામે આવે. અને પાંચમી વસ્તુ અને છેલ્લી વસ્તુ ઝહેમત તમામ કે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર જો આ વસ્તુ ઇન્સાન પાસે ના હોય તો ઇન્સાન ઘણા બધા ફાયદાઓથી વંચિત રહી જાય છે, મહેરૂમ રહી જાય છે. અને એ છે ઇન્સાનની આઝાદી. એક ઇન્સાનને નજર કેદ કરી અને એને સારામાં સારું ખાવાનું આપવામાં આવે, સારામાં સારા કપડાં પહેરાવવામાં આવે, પરંતુ ચાર દિવારીમાં બંધ રાખવામાં આવે, એને નહીં પસંદ આવે. બલકે આઝાદી સાથે એને નિમકને રોટલી ઉપર ગુજારો કરવો પડે ને ફાટલા કપડા પહેરવા પડે ને એને વધારે પસંદ હશે આ નજર કેદ રહેવા કરતા. કારણ કે જ્યારે ઇન્સાન પાસે આઝાદી ના હોય ને તો આ ઇન્સાન અલ્લાહની ઇબાદતમાં ઘણા કાર્યો કરવાથી મહેરૂમ રહી જાય છે, અને એમાં સૌથી મહત્વનું કાર્ય સિલે રહેમ કરવાથી મહેરૂમ રહી જાય છે. અને આપણે એમ કહીએ ને કે એક ઇન્સાન અગર જો આઝાદ ના હોય તો પછી એની જિંદગીમાં દરેક નેમત, બધી નેમત એના માટે કડવી બની જાય છે. માટે આઝાદી ઇન્સાનના જીવનનો બહુ મહત્વનો ભાગ ભજવે છે. પણ હવે આઝાદી ફક્ત આ જિસ્મની આઝાદી નથી, બલકે આ આઝાદી ઇન્સાન માટે દરેક જગ્યા ઉપર હોવી જરૂરી છે. ઇન્સાન આઝાદ હોવો જોઈએ દુનિયાની મોહ માયાથી, પૈસાની ગુલામીમાંથી, શેઠિયાઓની ચાપલોસી કરવાથી, બધી જગ્યાએ આ નફ્સને આપણે આઝાદ રાખવાનો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં એ તો બયાન કરે છે ને, શું ફરમાવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે અગર તમારા પાસે કઈ દીન ના હોય, અગર તમે કઈ ખુદાને નથી માનતા, તો ઓછામાં ઓછું કુનુ અહરારન ફી દુનિયાકુમ, તમે તમારા જીવનમાં આઝાદ તો બનો. શા માટે તમે તમારા નફ્સના ગુલામીમાં ફસાઈ ગયા છો? જ્યારે આ ઇન્સાન પોતાના નફ્સની ગુલામીમાં ફસાઈ જાય છે, પછી પોતાના જમાનાના ઇમામની સામે તલવારને ઉચકવામાં હિચકિચાહટ નથી કરતો. શું કામ? ગુલામ બની ગયો છે. પોતાના અમીરનો, પોતાના સેનાપતિનો, પોતાની દૌલતનો, પોતાની ઐશો આરામનો ગુલામ બની ગયો છે. જ્યારે આ ગુલામી ઇન્સાનની જિંદગીમાં આવી જાય તો પછી આ ઇન્સાન અશરફુલ મખલુકાત બનવાના બદલે અસફલ સાફલીનના દરજ્જા સુધી પહોંચતો જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે આશુરના દિવસે જે પણ સાથીઓ સામે આવ્યા, સૈનિકો સામે આવ્યા, એનું કારણ મોટું એ હતું કે એ લોકોએ નફ્સની ગુલામી કરી લીધી હતી. અને જ્યાં રસૂલે ખુદાએ હુકમ આપ્યો હતો કે તમે મારી ઇત્રતથી મોહબ્બત રાખો, સિલે રહેમ રાખો, ત્યાં અદાવત રાખવા બેસી ગયા. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર પહેલું તીર ચલાવીને ઉમરે સાદ અવાજ આપે છે, એ મારા સાથીઓ ગવાહ રહેજો કે ઇમામ હુસૈનના ખયામ તરફ સૌથી પહેલું તીર મેં ફેંક્યું છે. અને એટલી હદ સુધી જાય છે
કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કતલ કરી એમના સરને નોગે નેઝા ઉપર બુલંદ કરી લે છે પછી પોતાના સાથીઓને કહે છે કે મેં સવારે મન્નત માની હતી કે અગર જો હુસૈન ઉપર કામયાબ થઈશ તો એમના લાશાને ઘોડાઓની તાપોથી પામાલ કરીશ તો આમાં મને કોણ સાથ આપશે અસરદારો અમુક ઘોડે સવાર કહે છે કે અમે આ કામ કરવા માટે તૈયાર છીએ પરંતુ એના બદલામાં અમને ઇનામ મળવું જોઈએ અસરદારો ઘોડાની નાળને સજાવવામાં આવે છે ઘોડાના પગમાં લોઢા બાંધવામાં આવે છે અહીંયા જનાબે હું ફિઝા આવીને કહે છે શહેઝાદી ઝૈનબ હું બહુ મોટી ખબર લઈને આવી છું એવી મુસીબત ભરી ખબર લઈને આવી છું કે તમે સાંભળી નહીં શકો કહે છે આય ફિઝા મારા માટે એ શું ખબર હોય કે મારો ભાઈ શહીદ થઈ ગયો છે એના કરતા પણ કોઈ મોટી મુસીબત હોય જનાબે ફિઝા કહે છે હું મુક્તલમાંથી આવી છું અને ખબર મળી છે કે હું મારે સાથ બધાના લશ્કર વાસીઓને હુકમ આપી રહ્યો છે કે હું સૈન્યના લાશાને પામાલ કરવામાં આવે જનાબે સૈન્યમાં ખુલશો આગળ વધે છે પરંતુ બંને બહેનોની સામે એમના માસયાને એમના ભાઈને ગોળાની ટાપોથી પામાલ કરે અલા લાનતુલ્લાહ અલા અલ્કૌમિ ઝાલિમીન سيعلم الذين ظلموا اي منقلبي ينقلبون خدای واسطه محمد نے آل محمد ہماری مجلس اذان قبول فرما ہمارا گناہ نے کبیرا صغیرا نے معاف فرما ہماری مشکلات نے آسان فرما ہمارا رزق فرما خدای جل روزگار جو خدای نے رزق واسطے نے فرما خدای بحق محمد و آل محمد مرحوم نے مرحومات نے مغفرت فرما خدای جل مرحومان 40 مجھے خدای نے مغفرت فرما محمد و آل محمد امام زمان علیہ السلام نا ظہور میں جلدی جلد عجیل فرما انے امون انصار و شمار فرما ربنا تقبل منا انک انت السميع